ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमो परिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरा स्वर्गणाः देवाय तस्मै नमः अहं सर्वस्य प्रभवः मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते माम् उधा भावसमन्विताः मच्चित्ता मद्गतप्राणः बोधयन्तः परस्परम् कथयन्तश्च माम् नित्यम् तुष्यन्ति च रमन्ति च तेषाम् सततयुक्तानाम् भजताम् प्रीतिपूर्वकम् ददामि बुद्धियोगं तम् येन मामुपयान्ति ते इति मत्वा भजन्ते मां बुधाः भावसमन्विताः भावसमन्विताः बुधाः परोक्षज्ञानिनः मोक्षवः भावसमन्विताः भावधरावनारा सर्वं ब्रह्मैवेति एवं लक्षणः कसर्ब्रह्म च प्रकार भावना धरावनारा औ परोक्षज्ञान धरावनारा बुद्धिमान मारा भक्तो सर्वत्र मद्भावना युक्ताः सर्वत्र मारी भावना करनारा
એટલે અહીંયા કોઈ કંઈક નામ રૂપમાં નહીં, પણ સર્વત્ર મારી ભાવના કરનાર એટલે બહુ મોટી વસ્તુ છે. સર્વદા મામ પરમાત્માનમ ભજંતે, એ લોકો સતત મારું ભજન કરે છે. કેવી રીતે કરે છે? શૃણવતે મન્વતે ધ્યાયંતિ, સતત મારા સ્વરૂપનું શ્રવણ કરે, મારા સ્વરૂપનું મનન કરે, મારા સ્વરૂપનું ધ્યાન કરે કે સર્વ બ્રહ્મ છે. સર્વમ બ્રહ્મ એવ, સર્વ કાંઈ બ્રહ્મ છે એ જે તત્વ છે એનું શ્રવણ કરે, એનું પોતે મનન કરે, એનું જ ધ્યાન કરે. આમ શ્રવણ મનન ધ્યાન રૂપી ઉપાસના, ભજન કહો કે ઉપાસના કહો, મારા ભક્તો કરે છે. તો સર્વમ બ્રહ્મૈવ, સર્વ બ્રહ્મ જે છે કઈ રીતે? અહમ સર્વસ્ય પ્રભવ, હું બધાનું ઉપાદાન કારણ છું. મત્ત સર્વમ પ્રવર્તતે, હું જે ચૈતન્ય છું જેમાંથી સર્વ હું સર્વ પ્રવૃત્તિનો પ્રેરક છું. મારી સંનિધિમાં સર્વ પ્રવૃત્તિ થઈ રહી છે, હું સર્વ ઉપાદાન કારણ છું. યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ, એના જેવું થયું. આ પ્રકારે જાણીને મારા ભક્તો મારું આ પ્રકારે ભજન કરે છે. તો એ ભજન પ્રકાર કયો? મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ. પછી આમાં કે ભગવાનની લીલા એ બધી કઈ વાત નથી, તો કારણ કે આમ જોવા જાય ભગવદ્ ગીતામાં ભગવાનનું આ જ સ્વરૂપનું નિરૂપણ છે. ભગવદ્ ગીતામાં હા બીજું પણ નિરૂપણ છે, સાતમા અધ્યાયમાં થઈ ગયું ભગવાનની વિભૂતિનું નિરૂપણ છે. પણ જે એ પ્રકારના ધ્યાનની વાત નથી થતી કે અહમ સર્વસ્ય પ્રભવ, ભગવાન પોતાના સ્વરૂપને આ પ્રકારે નિરૂપણ કરે છે. તો એ પ્રકારનો ભાવ ધરાવનારા આ બુદ્ધિમાન મોક્ષો છે, મારું ભજન કરતો એવી કઈ રીતે ભજન થાય? પરમાત્મા જે સર્વનું ઉપાદાન કારણ છે, સર્વનું પ્રેરક છે, એવો ચૈતન્ય. ભજન તો સતત એના સ્વરૂપના ધ્યાન, આ પ્રકારના સ્વરૂપનું ધ્યાન કરવું. એ માટે પણ સતત શ્રવણ કરવું, જેથી આ વસ્તુનો આપણો સ્પષ્ટતા થાય, નિશ્ચય દ્રઢ થાય. મનન કરવું કંઈ સંશય હોય, અને પછી એ જ વસ્તુને સાક્ષાત કરવા માટે ધ્યાન કરવું. તો એનો પ્રકાર કયો? આ નવમા શ્લોકમાં મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ, સતત મારું જ ભજન કરે છે, અર્થાત સતત મારામાં જ રત છે. તુષ્યંતિ છે રમંતિ છે, સતત મારા ભજનમાંથી સંતોષ પામે છે અને મારામાં એ રમણ કરતા હોય છે સતત. તો કેવી રીતે? મચ્ચિત્તા, જેમ ચિત્ત પણ મારામાં જ છે, હું સવિશેષ બ્રહ્મ એટલે જગતનું ઉપાદાન કારણ છું, સર્વ પ્રવૃત્તિનો પ્રેરક છું, નિમિત્ત કારણ છું, અને તેથી હું જ સર્વ છું. આ પ્રકારે જે મારું સ્વરૂપ છે એટલે આ પ્રકારની વિશેષતાઓ ધરાવનારું બ્રહ્મ. આમ જગતનું કારણ હોવા પણ વિશેષતા છે, ઉપાદાન હોવા પણ, નિમિત્ત હોવા પણ, પ્રેરક હોવા પણ, વ્યાપકતા પણ, સર્વ આત્મા હોવા પણ, બધી વિશેષતાઓ. તો આવા વિશેષ ધરાવનારા સવિશેષ બ્રહ્મ માયાના કારણે વિશેષતાઓ છે, જેમનું ચિત્ત સતત એમાં જ લાગેલું છે. સર્વભૂતાત્મકે, બસ બ્રહ્મ સર્વભૂતાત્મા છે. આગળ કયું તે પ્રકારે એ સર્વ છે. આ પ્રકારે ધીમે ધીમે ચિત્તની જાતે જ આ પ્રકારનું ચિંતન કરવું અને વાસના કહેવામાં આવી. મદગત પ્રાણ, પ્રાણ અર્થ વાગ આદિ ઇન્દ્રિયાણી, વાણી વગેરે ઇન્દ્રિયો કરવામાં આવી. તો મુખ્યત્વે વાણી મત તત્વ પ્રતિપાદક વાક્ય ઉચ્ચારણ, કારણ કે કહ્યું ને કે બોધયંત પરસ્પરમ, પરસ્પર મારા સ્વરૂપનો બોધ કરનારા, એ વાણીથી થાય. આપણા ભગવાનની ભક્તિનો પ્રકાર થયો કે ભગવાનના સ્વરૂપનો બોધ અન્યને કરવો. મત તત્વ પ્રતિપાદક વાક્યોચ્ચારણે,
भगवान तत्व प्रतिपादन करना वाक्य उच्चारण करो। ये प्रकार वाणी रूपी ये प्राण से भगवान समर्पित थे। कथयन्तस्य मां परस्पर कथन करता तदर्थ श्रवणे, जो कोई प्रतिपादन करते हो तो अर्थ में श्रवण करावा आवे, कोई श्रोता हो तो भगवान ना स्वरूप कथन करावा आवे वाणी वड़े, कोई वक्ता हो तो श्रवण करावा आवे, तो श्रोत्रे नितरदर्थ श्रवणे। अने ए द्वारा तन निश्चित अर्थ दर्शने इन मन पर, तो भगवान में मन पर लागेलू छे, जे सांभळे छे ये सांभळीए छे एना एना अर्थनु साक्षात्कार करो, ये अपना जीवन सत्य बनावो। तत्परा अवा बुधा आगे के बुधा परोक्ष ज्ञानो मुमुक्षव, परोक्ष ज्ञानी मुमुक्षो तो परस्परम बोधयंत, एक बीजा ने पोता बुद्धि अनुसार बोध करे छे। ये द्वारा चित्त पण मारा मां छे अने वाणी मारा गुण नु कथन कर रही है, मारा स्वरूप नु कथन कर रही है। परस्परम स्वानुभव कथयंतस्य, अथवा समूह सरखा सरखा हो तो पोताना अनुभव नु कथन करनारा हो, एमां वाग इंद्रिय आवी, एमां पण चित्त आवी, एमां पण श्रोत्र इंद्रिय आवी, बस तो आयमना संतोष नु संपूर्ण कारण आ जैसे भगवान में चित्त से इंद्रिय समग्र व्यक्तित्व आगेलो संतोष प्राप्त थाय छे, एमां सतत ए लोको रमण करता होय छे। आ प्रकार सतत आ प्रकार कालानो व्यतीत करता होय तो भक्तो जारे आ प्रकार भजन करता होय त्यारे भगवान शू करे छे, तो भगवान केवा प्रकार अनुग्रह करे छे, दसमा श्लोक में कहू तेषां सतत युक्तानां भजतां प्रीतिपूर्वकं। सतत युक्तानां जगौ मच्चित्ताः मद्गतप्राणाः बोधयन्तः परस्परं कथयन्तस्य मां नित्यं, बुधाः भावसमन्विताः भजन्ते मां। ये द्वारा कहू के मां सतत मारामां जुड़ायेला छे, प्रीतिपूर्वकं भजतां, प्रीति छे शरण मळे प्रीति, भगवान नो साक्षात्कार करवानी प्रीति छे। आ प्रकारे मारू ध्यान भजन करनारा ध्यान करनारा तेषां अहम तमेव बुद्धि योगम ददामि, हूँ परमात्मा अमार भक्तों ने ये बुद्धि योग प्रदान करूं छु। बुद्धि योग एटले के बुद्धि रूपी योग, बुद्धि शब्द से ज्ञान करवामां आवे, बुद्धि स्वरूप ज्ञानम, भगवान आ प्रकार स्वरूप ज्ञान के सर्वनात्मा छे, सर्वोपादान कारण छे, सर्व प्रेरक छे, आ प्रकार सविशेष परमात्मा निरूपण करवामां आवे एनु ज्ञान बुद्धि, ये बुद्धि रूपी योग ज्ञान रूपी योग छे एनु प्रदान करे छे। કેમ યોગ છે? કારણ કે મારી સાથે જોડનાર છે, તેષામ નિત્ય નિરંતર શ્રવણાધિનિષ્ઠાનામ, આમ જે લોકોના જીવનમાં મારા ભજન સિવાય બીજું કઈ જ નથી, સતત યુક્તાના કઈ કોઈ રીતે શ્રવણ કરતા હોય, કથન કરતા હોય, ચિંતન કરતા હોય, ધ્યાન કરતા હોય, પણ હું જ જેમના જીવનનું એકમાત્ર કેન્દ્ર છું, મારે સતત મારામાં જોડાયેલા, સાથે સાથે મારા સ્વરૂપની આસક્તિ પ્રેમ એના સાક્ષાત્કારમાં આસક્તિ ધરાવનારા પ્રીતિપૂર્વક, તેષા નિત્ય નિરંતર શ્રવણાધિનિષ્ઠાનામ, આ નિત્ય અને દરરોજ નિરંતર શ્રવણમાં કથનમાં ચિંતનમાં ધ્યાનમાં જે લોકો નિષ્ઠ છે, મડવેલા છે, અત્યંત પ્રીતિપૂર્વકયા મદુપાસ્ત્યા, તો આ પ્રકારે અત્યંત પ્રેમપૂર્વક મારી ઉપાસના કરવાથી ઉપાસ્ત્યા, ત્રીજી વખત ઉપાસના રૂપને કારણે પ્રીત સન ઉપાસ્ત્યા પ્રીત,
आलोकन उपास्ति उपासल उपासनाथि प्रसन्न थयेलो हूँ तो प्रसन्न हूँ शु प्रदान करू छु सम्यक दर्शन लक्षणम ज्ञानम ज्ञान रूप योग क्यों ज्ञान जे सम्यक दर्शन लक्षणम भगवान जो यथार्थ दर्शन जो लक्षण जे क्यों जे भगवान सर्वम इदम अहम जे ब्रह्म एवेति आ सर्व अनुभव ब्रह्म छे ए प्रकार सर्वस्य चिदेकरस ब्रह्म मात्र अवगाहकम जे कहीं छे चिदेकरस ब्रह्म जस अर्थात नाम रूप आबदु छे बद्धन भेद मटी गयो छे मन में इतले सर्वना आत्मा रवि भगवान सतत चिंतन ध्यान करवाने कारण हमारे जे लोग इतला हवे मग्न छे કે આ નામ રૂપ વગેરેની હવે કોઈ એમના પર અસર જ નથી એમની દ્રષ્ટિએ માત્ર એક ચિન્હ માત્ર પરમાત્મા એક રસ તો જેનાથી એમને એક ચિદેક રસ બ્રહ્મ માત્રનું જ જ્ઞાન થાય એ પ્રકારનું જ્ઞાન બિકોઝ એ મારું સ્વરૂપ છે કારણ કે તે જ્ઞાન કેમ ન હતું કારણ કે આ નામ રૂપને સત્યતા આપવામાં આવતી હોય એ બધા પ્રતિબંધકતા જ્ઞાનથી જન્મેલા तो अज्ञान थी जन्मेला बड़ा प्रतिबंधक नष्ट थी जाए आ उपाधि अहम भाव रूप एक प्रतिबंधक नाम रूप में सत्यता आरोप ये प्रतिबंधक अभाव दूर थी जाए तो जेम जेम भक्तों आ प्रकार भगवान की आराधना करता जाए तेम तेम भगवान की प्रसन्नता प्राप्त करता जाए मैं तेम तेम जेनी आराधना करी रहा छे वस्तु एमने माटे धीमे धीमे हकीकत बनती जाए યોગ પ્રદાન કરું છું ઉદ્યોગ પ્રદાન કરું છું શ્રવણાદિ ભજન મદ ભજન નિષ્ઠા મદ અનુગ્રહ પાત્રી ભૂતા મારા ભજનમાં નિષ્ઠ હોવાને કારણે મારા અનુગ્રહની પાત્રતા જ અમે પ્રાપ્ત કરી છે એ ભજન તમામ ભક્ત્યા મય તે તેષુ ચાપ્યમ ભગવાન કે સમૂહમ સર્વભૂતેષુ હું તો બધામાં સમાન જ છું બધા મારા માટે સમાન છે પરંતુ જે મારું પ્રીતિપૂર્વક ભજન કરે છે એ મારામાં છે હું એમના છું એટલે કે એ લોકો આ વિશેષ અનુગ્રહની પાત્રતા પાત્રીભૂત થાય છે પાત્રતા ધરાવતા થાય છે પાત્રતા પ્રાપ્ત કરે છે યે ન માં ઉપયાંતિ તે ये न बुद्धि योग है ना जे बुद्धि योग आगे क्या मार बुद्धि रूप योग ऐसा ईश्वर का ज्ञान रूप योग तो मां उपयांति मने प्राप्त है क्या मने प्राप्त करे निर्विशेषम आपड़े 554 पान पर छिली त्रण पंक्ति ये न यादृशे न बुद्धि योग है ना मां उपयांति लोको मने उपयांति मने प्राप्त करे મને એટલે કોને માં નિર્વિશેષ ઉપયાંતિ આ પ્રકારે સવિશેષ પરમાત્માનું સતત ભજન કરનારા જેમણે પોતાના સમગ્ર વ્યક્તિત્વને ભગવાનમાં જોડી દીધેલું છે આમ જો ભગવાનમય છે એવા મારા ભક્તો જેમનું એક જ માત્ર પ્રયોજન છે તે કેવું તો ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાનું એક જ પ્રયોજન ધરાવનારા હું એમને માં નિર્વિશેષમ વ્યોમવત નિરાકારમ નિત્ય કૂટસ્થ અસંગ છિદ્રૂપમ સદાનંદયકરસમ પરમ બ્રહ્મ અદ્વિતીયમ ઉપયાંતિ માં ઉપયાંતિ ઉપરલે સમીપ યાંતિ મને પ્રાપ્ત કરે છે મારા મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે ઘણી નજીક આવે કેટલા નજીક આવે મારા ઐક્ય રૂપી નજીક આવે કારણ હું કેવો છું નિર્વિશેષ એમ આ બધા સવેશનું અધિષ્ઠાન તો નિર્વિશેષ જ છે વ્યોમવત નિરાકારમ નિર્વિશેષ અને મારે નિરાકાર આકાર પણ વિશેષ જ છે નિત્ય કૂટસ્થ અસંગચિદ્રૂપમ નિત્ય શું કૂટસ્થ શું
कुलसर्थ निर्विकारसु असंगसु चैतन्य स्वरूपसु सदानंद एक रसम महत्व के सदानंद एक रस मारु स्वरूप से अर्थात चिद एक रस छे पर ये आनंद एक रस पण छे चिद एक रस छे आनंद एक रस छे वो परम ब्रह्म अद्वितीयम अर्थात एमना थी भिन्न नथी उपयांति आवा मने ये लोको प्राप्त करे छे आवा परमात्मा ने प्राप्त करो एटले शुं इदमेव अहम इति आज हूँ छू इति अनात्मनि आत्मभावम उत्सृज्य उपाधि में जिग आत्मभाव हे ए बद्दो आत्मभाव उपसृज्य त्याग कर उत्सृज्य मामेव स्वात्मत्वेन जानन्ति उपाधि में केवल हम भाव हो तो फिर अंतर तो रही जवान से इस तरह अहमवाद मुक्त थे ने मामे मने स्वात्मत्व ने जानती हूँ जब ना आत्मा छु ये प्रकार मने जाने से तादृशम मत साक्षात्कार प्रेच्छामि इत्यर्थः ये प्रकार मनो साक्षात्कार हमने प्रदान करो छु ये न माम उपयान देते इतने सगुण ब्रह्मनु के सविशेष ब्रह्मना ध्यान द्वारा ब्रह्मनी कृपा दिच्छवड़े ब्रह्मनु वास्तविक स्वरूप जे निर्विशेष इनो आत्मदया ज्ञान था ऐसे भक्त ने ये मैं वही सगुण दे तेन लब्य है तस्सीश आत्मा विरुण दे तनुम स्वाम ये मैं वही सगुण जे हने पसंद करे ऐसे हने बड़े प्राप्त था इन समक्ष आत्मा पोतानो वास्तविक स्वरूप प्रकट करे ऐसे तो हमें केवी रीते आ ध्यान जैसे ने आ भक्ति का है प्रकार ध्यान रूपी भक्ति है विधान ने लोगों ध्यान ने ज्ञान साधन ना माने पर भक्ति नो विशेष है ने तो ध्यान केवी रीते ज्ञान नो साधन माने ध्यान के साक्षात्कार कराने मरे वो एक विलक्षण दृष्टांत है वैसे 595 पर इतेन दिव्यमणि लक्षणम लक्षणज्ञ श्रुणताम लक्षणज्ञ लक्षण जाननार दिव्यमणि लक्षणम चाह जे टूको हाँ कोई दिव्यमणि से ला सामान्य कोई मणि दिव्यमणि से लक्ष्य क्यों हो लक्षण ज्ञान धरावनार जैसे इनी पास लक्षण श्रवण करवा आवे छे तो दुक्ति भी लक्षणम गृहणताम एना वचन थी लक्षण जैसे इस श्रवण थयो अने जो जो ग्रहण थयो अर्थात ए वस्तु नी समझ में इस समझ में आयो लक्ष्य सूक्ष्म बुद्धिया युक्त्या च लक्षणम अन्वेषयताम दिव्य मणनु जे लक्षण आपणे सांभळ्यु એના આધારે લક્ષ્ય દિવ્યમણિ જે લક્ષ્ય છે એમાં સૂક્ષ્મ બુદ્ધિથી યુક્તિથી એના લક્ષણ અન્વેષણ કરવામાં આવે સૂક્ષ્મ બુદ્ધિથી એ દિવ્યમણિના લક્ષણ અન્વેષણ કરવામાં આવે છે લક્ષ્ય લક્ષણયોહો સાંગત્યમ આલોચયતા કે પેલું લક્ષ્ય છે દિવ્યમણિ એમાં આ પ્રકારનું લક્ષણ છે સાંગત્યમ આલોચયતા બંને સંગતિ આ લક્ષ્ય છે આ લક્ષણ છે એ પેલા લક્ષણ છે એ લક્ષ્ય છે આ લક્ષણ છે આ લક્ષણ છે એનું લક્ષ્ય છે પેલું કે ને પેલા ઘેટા ને હું કોણ છું તો સિંહ છું તું કોણ છે મારી તરફ જો આ પ્રકારે લક્ષણ લક્ષ્યો સાંગત્યમ આલોચયતા એની સંગતિનું આલોચન કરતા કરતા તદેવ પુનઃ પુનઃ શૃણ્યતામ વારંવાર શ્રવણ કરવામાં આવે લક્ષણ
એના જ્ઞાન, જ્ઞાન તો સવિશેષ બ્રહ્મનું છે, પરંતુ નિર્વિશેષ બ્રહ્મનું પણ વારંવાર લક્ષણો શ્રવણ કરવામાં આવે, એનું સૂક્ષ્મતાથી પણ ચિંતન કરવામાં આવે. આલોચયતામ સમ્યક પશ્યતામ એવા ઈશ્વર અનુગ્રહાત મણિ તત્વ વિજ્ઞાયતે. તો આ પ્રકારે દિવ્યમણિ, દિવ્યમણિ કોને કહેવાય? એટલે આંખોથી જોવા એવો મણિ નથી. આ ટૂંકમાં એ દિવ્યમણિ તો આપણા મનથી સૂક્ષ્મ ચિત્તથી એને જાણવાનો છે. એનું લક્ષણ સાંભળીને ચિત્તમાં પછી એ લક્ષણને એને ટૂંકમાં એ પ્રકારનું ચિત્ત ખડું કરવાનો પ્રયત્ન કરો, એનું ધ્યાન કરવાનો પ્રયત્ન કરો. પછી સાંભળો, પાછળની સાથે સંગતિ બેસાડો, પછી સાંભળો, પછી સંગતિ બેસાડો. એમ કરતા કરતા છેવટે જે લક્ષણ છે એ પ્રકારે જ એના લક્ષણ તમને દર્શન થાય. ઈશ્વર અનુગ્રહાત મણિતત્વ વિજ્ઞાયતે. આ રીતે ઈશ્વરના અનુગ્રહથી મણિતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એવી રીતે એટલે ઉલટું એ પણ કહે, ન મણિ ન મણિ અહી કીર્તયતા. આમ ટૂંકમાં મણિ મણિ એમ કે બહાર માત્ર કીર્તન કરતા હોય, બોલતા હોય, એટલે પેલા બધા લોકોની આગળ જો કે કચરો કરે છે. બીજા બધા લોકો કે મણિ બહિ કીર્તયતા, કીર્તનમ વગેરે કહેવામાં આવે ને, બહાર તમે કીર્તન કરતા હો, આ બહારની વસ્તુ નથી. આ તત્વજ્ઞ શૂણતા, તત્વજ્ઞ નથી એની પાસે શ્રવણ કરનારા હોય. અનાલોચયતા, માત્ર કીર્તન જ કર્યા કરતા હો, શ્રવણ કર્યા કરતા હો, બુદ્ધિમાં આલોચન ના કરતા હો. આ સૂક્ષ્મ બુદ્ધિ નામ, તમારા બુદ્ધિ સૂક્ષ્મ નથી તો ભગવાન દર્શન ના થાય. આ યુક્તિ કુશળાનામ, યુક્તિની કુશળતા ધરાવનારા નથી. એટલે એમ ન માનું કે માત્ર ભગવાન નામ રટણ કરવાથી કે શ્રવણ કરવાથી ભગવાનનો સાક્ષાત્કાર થશે, ના થાય. આ બધું જોઈએ. આ સમ્યક દૃષ્ટિ નામ અનિશ્વર પ્રસાદ વતામ, જેમનામાં યથાર્થ દૃષ્ટિ નથી, ઈશ્વરની કૃપા નથી, દિવ્યમણિ તત્વ ન ગોચરી ભવતી. એ લોકોને દિવ્ય તત્વમણિ તત્વ છે ને એમના જ્ઞાન વિશે ના કરે. તથૈવ બ્રહ્મ તત્વ પી, એ પ્રકારે બ્રહ્મ તત્વ માત્ર તમે એનું શ્રવણ કીર્તન કહ્યું બધું એ ના થાય. આ પ્રકારે સશ્રવણ થાય, એનું અનુસંધાન થાય, લક્ષ્ય લક્ષ્યની લક્ષણની સંગતિ વગેરે એ પ્રકારનો સતત સૂક્ષ્મ મનથી સત્પ્રયત્ન થાય અને ઈશ્વરની કૃપા દ્વારા છેવટે જ્ઞાન થાય. એમ જ ખાલી કીર્તન કર્યા કરો અને શ્રવણ કર્યા કરો અને તો બુદ્ધિ ના લગાડો તો કંઈ ના થાય, એવું અહીં કહેવાનું પ્રયોજન છે. હવે એમની સમક્ષ બધી ટીકાઓ છે ને, એટલે ટૂંકમાં એ બધાને ધ્યાનમાં રાખીને જોડે જોડે પેલો અહીંયા મારતો તો બીજા બે જગ્યાએ પણ અમને સ્ટ્રોક વાગી જાય એના જેવું છે. તસે બ્રહ્મ તત્વ આપી સૂચિત ભવતી, તો એ બ્રહ્મ તત્વ પણ એ પ્રકારે આવી રીતે માત્રથી ના થાય. આ પ્રકારના શ્રવણ મનન, આ પ્રકારનું શ્રવણ મનન ધ્યાનથી થાય. એ પ્રકારે આ દસમા શ્લોકનું અર્થઘટન કર્યું કે સવિશેષ બ્રહ્મની આ પ્રકારે આરાધના કરનારા, ભક્તિ કરનારા મારી કૃપાથી નિર્વિશેષ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરે આત્મતયા. અથવા હવે વળી પાછો એમના મૂળ વિષય તો નિર્વિશેષ બ્રહ્મ જ છે. યદ્વા, અથવા તો આ ચાર શ્લોકો જે આપણે જોયા ને, મયો વેત તત્વ એતદ્વાક્યાર્થે સમ્યક વિચાર્યમાણે સો વિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ. સાતમા શ્લોકમાં કહ્યું એતા વિભૂતિમ યોગમ છે મમ યો વૈતિ તત્વતઃ સ્વવિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ. મમ યોગમ વિભૂતિમ ચ તત્વતઃ વૈતિ, મમ યો વૈતિ તત્વતઃ, તત્વતઃ જેને મારું જ્ઞાન છે. એતદ્ વાક્યાર્થે સમ્યક વિચાર્યમાણે, આ તત્વતઃ એટલે યથાર્થ જ્ઞાન છે, આ તત્વતઃ વેતી આ શબ્દો પર
એટલે વાક્ય તત્વતયા મને જાણે છે એ વાક્ય સમ્યક વિચારીએ માણે જયારે એના પર સમ્યક સારી રીતે વિચાર કરવામાં આવે તો એ તામ એવું એ સાતમા શ્લોક થી માણે એને દસમા શ્લોક સુધીના ચાર શ્લોકો છે ને ચતુર્નામ શ્લોકાનામ એવા અર્થ હે. તો આ ચાર શ્લોકનો અર્થ તમે આપ્યો પણ અમને એમ લાગે છે કે મમ યો વેતિ તત્વતઃ મને જે તત્વતઃ જાણે છે તત્વતઃ શબ્દ પર જ્યારે વધારે સમ્યક વિચાર કરવામાં આવે ત્યારે ચાર શ્લોકનો આ પ્રકારે અર્થ કરવો જોઈએ. પોતે શ્લોકો કહે છે પણ ખરા એતા વિભૂતિ યોગમ છે મમ યો વેતિ તત્વતઃ સ્વવિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ. એતામ વિભૂતિ યોગમ છે આ વિભૂતન યોગ મારી વિભૂતન યોગને જે તત્વતઃ જાણે છે એ અવિકંપ યોગથી મારે જોડાય છે એમાં કોઈ પ્રકારનો સંશય નથી. તો આ શ્લોકનો જરા થોડો અવર્થ પણ થઈ શકે. એતામ એટલે કા કહી યથોક્તામ વિભૂતિ મહત્વ વિસ્તારમ મનસ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદભાવા માનસા જાતા એષામ લોકે હિમા પ્રજા એતામ વિભૂતિ. તો એ તમે યથોક્તામ જે કહેવામાં આવી તે વિભૂતિ એટલે મહત્વ વિસ્તારમ મારા મહત્વનો વિસ્તાર વિવિધેન ભવન એકનું અનેક બની જવું યોગમ છે એ પ્રકારની એ બનવાની ક્ષમતા યોગ્યતા એની યોગ્ય કહેવામાં આવે. સૃષ્ટિ સ્થિતિ લય પ્રવેશ નિયમનાદિ ક્રિયા સામર્થ્યમ. એક તો સર્જવાન સર્જન કરવું પાલન કરવું લય કરવું નિયમન કરવું આ પ્રકાર કરવાનું સામર્થ્ય એને યોગ કહેવામાં આવ્યો. એ સામર્થ્ય દ્વારા ભગવાન બધું જ બની ગયો હોય પોતાના મહત્વના પગે વિસ્તાર કર્યો હોય જગત રૂપે એવું યુ મમ એટલે મારું કોનું મારું નિર્વિશેષસ્ય આ કોનું કોની વિભૂતિની યોગ છે મારો હું કોણ નિર્વિશેષસ્ય અવિક્રિયસ્ય હું જે નિર્વિશેષ છું અવિક્રિય છું એવો મારો. પરસ્ય બ્રહ્મણ જે હું પરમ બ્રહ્મ છું એટલે કેવી રીતે જાણવાનું તત્વતઃ વેત્તિ એટલે શું ભાઈ આ ભગવાનનું મહત્વ છે વિભૂતિ છે તત્વતઃ શું છે માયા એવ ન તો વસ્તુતઃ અસ્તિ આ તો માયાથી જ છે બધું. નિર્વિશેષ પરમાત્મા હોય તો એનો વળી વિસ્તાર શું વાત છે એનામાં સર્જન પાલન વગેરે કોઈ નિર્વિશેષ કોને કોઈ પ્રકારની વિશેષતા ન ધરાવનારને નિર્વિશેષ કહીએ. તો નિર્વિશેષ પરમાત્માની આ બધી વિશેષતા તો માયાને કારણે છે ને વાસ્તવિક નથી જ. એટલે ભગવાનમાં વિભૂતિ છે ભગવાનના મહાત્માનો વિસ્તાર છે અને યોગ છે એનું સામર્થ્ય છે. આ વિભૂતિ યોગ બધી વસ્તુ વાસ્તવમાં ભગવાનનું સ્વરૂપ નથી એ તો માયાથી છે ન તો વસ્તુ તો અસ્તિ એનું નામ તત્વતઃ. આ વિભૂતિ યોગ અને તત્વતઃ યથાર્થ જાણો કે નથી એ તો ખાલી દેખાવ જ છે કોઈ ભગવાન વિભૂતિ ને યોગ પણ નથી માયાથી થતો માત્ર દેખાવ જ છે. નતુ વસ્તુતઃ અસ્તિ ઇતિ તત્વતઃ યથા યથાભૂતાઃ દર્શયન યો બ્રહ્મ વિદ્યતે. ટૂંકમાં આ બધી વિભૂતિ અને આ બધો યોગ છે બધાનો બાધ કરીને જે મારા સ્વરૂપને જુએ છે. જો ભગવાનના આ મહાત્મ વિસ્તારને ભગવાનના યોગને સામર્થ્યને સત્ય માનવામાં આવે તો એ ભગવાનનું યથાર્થ દર્શન નથી. તો નિર્વિશેષ પરમાત્માનું યથાર્થ દર્શન ક્યારે થાય આ જે વિશેષતા બધી તો માયાથી જ છે વાસ્તવમાં નથી.
नेत नेत ये प्रकार भगवान निर्विशेष स्वरूप ने आत्मतया जानो ए इनु यथार्थ ज्ञान थे विभूति ने यथार्थ जाने लगे थे आ मिथ्या चेत भगवान विभूति अने योग ने तत्वतः वेत्ति मारा योग ने विभूति ने तत्वतः यथार्थतया जाने जलेशु ए मिथ्या जे प्रकार जाने से क्या रे जे एना अधिष्ठान नु जने ज्ञान से यो ब्रह्म विद्यते ही अधिष्ठान तया ब्रह्म छे ने आत्म तया जानना यति छे कि विद सद्गुरु प्रसाद लब्ध आत्म विज्ञान है आ प्रकार नु विज्ञान तो सद्गुरु ना प्रसाद ही प्राप्त था और पेलु सगुण ब्रह्म तो तुम्हारे पर कृपा करे निर्विशेष तो कहीं ना करे तो ज्ञान कृपा तो सद्गुरु से कृपा ही था इसलिए सद्गुरु प्रसाद लब्धात्म विज्ञान है सद्गुरु न प्रसाद थी कृपा थी अनुग्रह थी जन आत्म ज्ञान प्राप्त हो बनी ने वेत्ति तत्वतः वेत्ति इसलिए अनु ज्ञान क्या प्रकार सर्वेदम मायकम मिथ्या है આ સર્વ માયિક છે માયાની ઉપજ છે માયા વડે ઉત્પન્ન થયેલો આભાસ છે મિથ્યા છે ઇતિ વિજાનાતિ સહ બ્રહ્મવિદ અવિકંપેન યોગેન યુજ્યતે એ મારી સાથે અવિકંપ યોગથી યુક્ત થાય છે એ વિકંપનો અર્થ જુદો થોડો ગયો વિકલ્પ કરો મારા સિવાય બીજા કોઈને આરાધના નથી કરતો મારા સિવાય બીજા કશે આરાધના નથી એ પ્રકારનો વિકલ્પ નથી વિકંપ નથી વિકંપ વિક્ષેપ હલન કોઈ જન વિકંપ નથી વિક્ષેપ નથી એટલે ટૂંકમાં મારા જ્ઞાનની દૃઢતામાં કોઈ પ્રકારનો વિક્ષેપ નથી મિથ્યા છે ને મિથ્યા કશી વસ્તુ મિથ્યા તો નિશ્ચય દ્રઢ થાય એટલે એ વસ્તુ કોઈ પ્રકારનો વિક્ષેપ જન્માવી ના શકે મનમાં કોઈ વસ્તુ વિક્ષેપ ક્યારે જન્માવે એને સત્યતા આપવામાં આવે ત્યારે તેથી તદ્રહિત બ્રહ્માત્મકત્વ વિજ્ઞાન દાઢ્યાત બ્રહ્મને આત્માના ઐક્યના વિજ્ઞાનની દૃઢતાને કારણે વિકલ્પ કહો વિકલ્પ વિકલ્પ નિર્મુક્ત કોઈ વિકલ્પ નથી અર્થાત કોઈ ભેદભાવ નથી દ્વૈત નથી મનમાં કોઈ વિક્ષેપ પણ નથી જોકે દ્રષ્ટિમાં કોઈ પ્રકારનો વિકલ્પ પણ નથી યોગેન આ પ્રકારનો યોગ અવિકંપેન યોગેન વિકંપ રહિત એન યોગેન અવિકંપ યોગેન सम्यक दर्शन लक्षण है ना तो सम्यक दर्शन यथार्थ दर्शन ये लक्षण से अवय ज्ञान से युज्यते एनाथी एने युक्त थाय से ये धरावे से प्राप्त करे से देहादु आत्मभाव पहला में शू कहू देहादु आत्मभाव भगवान की कृपा थी जाए अने एना परिणाम ऐक्य नु दर्शन थाय अहीं तो बधुं मिथ्या छे ने બધું આ દેહ સહિત ની બધી ભગવાન વિભૂતિ મિથ્યા છે માયા છે એટલે મિથ્યા છે માયાની ઉપજ છે માટે તો મિથ્યા જાણીએ પછી આત્મભાવનો પ્રશ્ન જ રહેતો નથી ને દેહાદુ આત્મભાવ ઉત્સૃજ્ય દેહ વગેરેમાં જે આત્મભાવ છે એનો ત્યાગ કરીને બ્રહ્મ વાહમેથી બ્રહ્મ એવા આત્મત્વ નિશ્ચલો ભવતી એની દ્રષ્ટિમાં બ્રહ્મ સેવા કઈ છે જ નહીં બ્રહ્મ એવા હમ કોઈ વિકલ્પ જ નથી બ્રહ્મ સિવાય કહ્યું છે જ નહીં અને બ્રહ્મને મારા વચ્ચે કોઈ ભેદ નથી આમ બ્રહ્મ એવા આત્મત્વ બુદ્ધ્યા બ્રહ્મ જ આત્મા છે પ્રકારની બુદ્ધિથી જ્ઞાનથી નિશ્ચલો ભવતી અભિકંપેન યોગેન યુજ્યતે કોઈ વિક્ષેપ નથી આ જ્ઞાનમાં નિશ્ચલતા પ્રાપ્ત કરે છે ફરી કોઈ વિકલ્પ જન્મ નાત્ર સંશય કોઈ સંશય ના રાખે છે ફરી વિકલ્પ જન્મવાનો નથી કયો વિકલ્પ ન પુનઃ અમિદમ મા વિકલ્પ
આ હું છું ને મારું છે અવિકલ ફરી જન્માનો નથી, એ પ્રકારે બ્રહ્માત્મિક જ્ઞાનમાં દૃઢ નિષ્ઠા પ્રાપ્ત કરશે, જેથી આ ઉપાધિ વગેરેને સત્યતા આપવાને કારણે જે અહંકાર મમકાર જન્મે એવા વિકલ્પ ફરી જન્માના નથી, એમાં કોઈ સંશય ન કરવો જોઈએ. એટલે આ પ્રકારે આવું અર્થઘટન કરવામાં આવ્યું. તત્વતઃ વેત્તી એટલે શું ભાઈ? તત્વતઃ કોને કહેવાય? એનું તત્વ શું છે? ભગવાનના યોગ અને વિભૂતિનું તત્વ શું? આવું તત્વ છે કે મિથ્યા છે? એ તત્વ છે. એ મિથ્યા તો દ્વૈત મિથ્યા થયું, આ દેહાત્મ સર્વ ઉપાધિ મિથ્યા થઈ, જે કઈ છે બ્રહ્મ છે એ જ હું છું. તો પછી આ પ્રકાર આ વસ્તુ કોઈ વિક્ષેપ ના જન્મ આવે. ઉપાધિ નામ રૂપ છે, ઉપાધિ છે, કોઈ પ્રકારનો વિક્ષેપ ન જન્મ આવે, એના મિથ્યાત્વના દૃઢ નિશ્ચયને કારણે ફરી એમાં અહમ બુદ્ધિ ન જન્મ આવે, કોઈ રાગદ્વેષ કશું જન્મ આવે નહીં, અને જ્ઞાન થયા પછી જન્મવાનું પણ નથી, એમાં કોઈ સંશય નથી. હવે એ જ રીતે બાકીના શ્લોકોનું પણ અર્થઘટન કરે છે. મય એવ સકલમ જાતમ મય સર્વમ પ્રદા કૈવલ્ય ઉપનિષદ વાક્ય મય સર્વમ લયમ યાતિ તદ બ્રહ્મા દ્વયમસ્મ્યહમ. મય એવ સકલમ જાતમ મારામાં જ આ સર્વ જન્મેલું છે. મય સર્વમ પ્રતિષ્ઠિતમ મારામાં જ પ્રતિષ્ઠિત છે, એટલે મારા વડે સત્તા ધરાવનાર છે. મય સર્વમ લયમ યાતિ મારામાં જ લીન થઈ જાય છે. તદ બ્રહ્મા દ્વયમસ્મ્યહમ એ અદ્વય બ્રહ્મ હું છું ઇત્યાદિ. એટલે તદ બ્રહ્મ એ વાક્યમાં શું કહ્યું? વાક્ય પૂરું નથી કર્યું અહીંયા. મયેવ મયી સર્વમ લયમ યાતિ તદ બ્રહ્મા દ્વયમસ્મ્યહમ તદ બ્રહ્મ અદ્વયમ અહમસ્મિ તદ અદ્વયમ બ્રહ્મ અહમસ્મિ એ અદ્વય બ્રહ્મ હું છું, જેમાં આ બધું જન્મે છે, જેમાં સ્થિતિ ધરાવે છે, જેમાં લીન થઈ જાય છે, એવું અધિષ્ઠાનરૂપ અદ્વિતીય બ્રહ્મ હું છું ઇત્યાદિ શ્રુતિ પ્રસિદ્ધમ. એ શ્રુતિમાં પ્રસિદ્ધ અર્થાત આ પ્રકારે સ્પષ્ટ કહેવામાં આવ્યું. બ્રહ્માત્મકત વિજ્ઞાન નિષ્ઠાવતામ તો બ્રહ્મને આત્માની ના ઐક્યનું જ્ઞાન ધરા એ જ્ઞાનમાં નિષ્ઠા ધરાવનાર છે, એમનો અનુભવ કયા પ્રકારનો છે? એ પ્રકારે હવે એ વાક્યનો અર્થ કરે છે. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજંતે મા બુધાઃ ભાવ સમન્વિતા. હવે અહમનો અર્થ બદલાઈ ગયો. અહમ સર્વસ્ય પ્રભાવ કહ્યું ને, મય એવ સકલમ જાતમ મય સર્વમ પ્રતિષ્ઠિતમ મય સર્વમ લયમ યાતિ. હું જ ઉપાદાન કારણ છું, જેમાંથી આ વસ્તુની ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય જ ઉપાદાન કારણ છું. અને એ બ્રહ્મ જે ઉપાદાન કારણ છે, સર્વાત્મા જે જ હું છું. પ્રતિમાનસ્ય સર્વસ્ય અહમેવ પ્રભવ અહમ સર્વસ્ય પ્રભવ હું સર્વનો પ્રભાવ છું. સર્વ એટલે શું? સર્વસ્ય જગત હે, સમગ્ર જગતનો. કેવું જગત? અચ્છે પ્રતિયમાનસ્ય સર્વસ્ય જગત હે, એટલે પ્રતિયમાન સમગ્ર નામ રૂપાત્મક જગત છે. અહમ સર્વસ્ય પ્રભવ હે, હું સર્વનો પ્રભાવ. હું એટલે કોણ? પરમ બ્રહ્મ. આ ભગવાનનું વાક્ય નથી, આ કોનું વાક્ય છે? આ જ્ઞાની પુરુષનું વાક્ય છે. પહેલા જે અર્થ આપવામાં આવ્યો એમાં ભગવાનની વિભૂતિનું વર્ણન કરવામાં આવ્યું, ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું કે ભગવાન ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ છે. એ પ્રકારે સગુણ બ્રહ્મનું ત્યાં આગળ અહમનો અર્થ સગુણ બ્રહ્મ કરવામાં આવ્યો. નિર્ગુણ બ્રહ્મ પણ આ બધી ગુણ ધરાવનાર. એ અહમનો અર્થ શું કર્યો? જ્ઞાની બ્રહ્મને અદ્વિતીયતા જાણે, આત્મતયા જાણે છે. અહમેવ પરમ બ્રહ્મ પ્રભવ. આ જ્ઞાની પુરુષ શું કહે છે? હું સમગ્ર જગતનું પ્રભવ છું, ઉપાદાન. એટલે સમજાવવામાં આવે છે પોતાના મહા
જ્ઞાનીએ હવે કેવું બધું અહમ સર્વસ્વ પ્રભુ, આ બધું પ્રતિમાન જગત છે અને હું ઉપાદાન કારણ છું. એટલે કે મેં એવ સર્વ પ્રતિદમ ઇત્યર્થ. ટૂંકમાં આ જગત બધું માણસ હું સત્તા ઉત્પાદન કરનાર છું. એ પ્રકારે પ્રભાવ નથી, ઉત્પત્તિ કહેતા ઉત્પન્ન થયું નહીં, મિથ્યા ઉત્પત્તિ શું વાતે છે. અસત ભા સમાનમ તન મિથ્યા. હું આ જગત પ્રતીત થાય છે, સર્જન થવું એટલે પ્રતીતિ થઈ. આ કેવું સર્જન છે? રજ્જુ સર્પ નું સર્જન છે, સ્વપ્ન જગત નું સર્જન છે. એ કેવું છે? માત્ર પ્રતીતિ છે. સ્વપ્નમાં જે સ્વપ્નનું જગત છે પ્રતીતિથી વધીને કાંઈ જ નથી. તેથી મય એવ સર્વ પ્રતીતમ, આ બધું મારામાં જ ભાસે છે, હું જ અધિષ્ઠાન સ્વરૂપ છું, મારામાં જ ભાસે છે. એટલે આગળ આ બધું કહી દેવામાં આવ્યું જ છે કે જો માં પછી સર્વત્ર સર્વ છે મય પશ્યતી વગેરે વગેરે. સર્વભૂતસ્થમાત્માન સર્વભૂતાની ચ આત્મને ઈક્ષત યોગ યુક્ત આત્મા સર્વત્ર સમદર્શન. તો અહમેવ પ્રભવ મત્ત સર્વ પ્રવર્તતે એટલે શું? મત્ત મત સન્નિધાનાદેવ સર્વ જગત પ્રવર્તતે. ભગવાને કહ્યું ને આગળ નવમાધ્યાયની અંદર, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. હું તો અધ્યક્ષ છું, સાક્ષી છું, મને સન્નિધિ માત્ર થી પ્રકૃતિ આ બધું સચરાચર સર્જન કરે છે. મત્ત સર્વ પ્રવર્તતે, મારાથી જગતની પ્રવૃત્તિ જેવું છે. મત સન્નિધાનાદેવ, મારી સન્નિધિ માત્ર થી સમગ્ર જગતની પ્રવૃત્તિ છે. અર્થાત મારી સન્નિધિ માત્ર થી માયા ચેતવનથી બને છે, અંતેથી આ પ્રકારે ભાસે છે, આ પ્રકારનો ખેલ કરી રહી છે. અહમ સર્વસ્વ પ્રભવ મત્ત સર્વ પ્રવર્તતે ઇતિ. આ પ્રકારે ઇતિ એટલે ઇતિ એવમ, ઇતિ મત્વા આ પ્રકારે મને જાણીને. ઇતિ એટલે આ પ્રકારે. કયા પ્રકારે? ઇતિ એવમ જગત પ્રતીતે તત્ પ્રવૃત્તેશ્ચ સ્વમ એવ પરમ બ્રહ્મ કારણમ. આ પ્રકારે આ જગતની પ્રતીતિ થઈ રહી છે એનું હું કારણ છું, જગતની પ્રવૃત્તિ છે એનું હું કારણ છું. અથવા હું ભાસું છું, જગત ભાસે છે, મારા ભાસવા કરતા ભિન્ન જગતનું ભાસવાનું નથી. હું જગત હવે ભાસું છું, મારી સન્નિધિ જગતમાં પ્રવૃત્તિ છે. એટલે જગત પ્રતીતે તત્ પ્રવૃત્તેશ સ્વમેવ પરમ બ્રહ્મ કારણમ. જગતની પ્રતિતિ મારી જ પ્રતિતિ છે, મારી સન્નિધિમાં જ પ્રવૃત્તિ છે. એટલે શું કે હું જ આ પ્રકૃતિ પ્રવૃત્તિ ભાસે રહ્યો છું. સ્વમેવ પરમ બ્રહ્મ કારણમ અથવા આ પ્રકારે પોતે જ પરમ બ્રહ્મ છે એ જ પ્રતિતિનું અને પ્રવૃત્તિનું કારણ છે. ઇતિ મત્વા આ પ્રકારે જાણીને બુધા ભાવ સમન્વિતા. હવે ભાવ પાછળ શું આવે? પેલા ભાવ એટલે ભક્તિભાવ, ભાવના કરવી. એ પ્રકારે ભાવ શબ્દનો અર્થ કર્યો. એવું તો ભાવમાં આવે નહીં, આ તો જ્ઞાનના સંદર્ભમાં. બુધા બ્રહ્મ ભાવ સમન્વિતા, ભાવ બ્રહ્મણી આત્મભાવ તેને સંબંધિત. ટૂંકમાં વિદવત્તા બહુ ઉત્કૃષ્ટ કક્ષાની વિદવત્તા, આ બધું એનું પ્રદર્શન આપણે જોઈ રહ્યા છે આ બધી વસ્તુની અંદર, કે ભાવ બ્રહ્મણી આત્મભાવ. ભાવ કોને કહો? એ ભાવ એટલે અહીંયા સ્વરૂપ એવું થયું. બ્રહ્મણી આત્મભાવમાં આત્મભાવ આત્માપણું એ પ્રકારે તેને સમન્વિતા. બ્રહ્મમાં જ આત્મભાવ આત્માપણું છે એ ધરાવનારા
समन्वित समेता એટલે કે એ પ્રકારે ધરાવનારા સંત માં પરમ બ્રહ્મ ભજતે, મારા હું પરમ બ્રહ્મ છે એનું ભજન કરજો. આ કેવું ભજન હશે? બ્રહ્મ એવા આવે બ્રહ્મ એથી અનુસંધાન થતા, ટૂંકમાં હું જ બ્રહ્મ છું અને બ્રહ્મ જ હું છું. આ પ્રકારે સતત એમના મનમાં અનુસંધાન થાય છે. બ્રહ્મ એ બ્રહ્માત્મૈક્યનું એ જ ભજન છે. કારણ કે વિભૂતિ યોગ વગેરે જે છે એ તો માત્ર આભાસ જ છે, એ માયાની ઉપજ છે, મિથ્યા છે, માટે એનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી. એનું અસ્તિત્વ બ્રહ્મ જ છે, હું છું. અને તેથી આ વિભૂતિ છે, યોગ છે, કોઈ રીતે વિકંપ કે વિકલ્પ ઉત્પન્ન કરતો નથી. એમાં હું પણ મમ પણ કોઈ અંતર બ્રહ્મ સાથે એવું ઉત્પન્ન કરતો જ નથી, કારણ કે મિથ્યાત્વનો દ્રઢ નિશ્ચય છે. તેથી એ બ્રહ્મને આત્મરૂપે જાણનારા છે એ એ અનુસંધાન કહો, એ પ્રકારની વૃત્તિનું અનુસંધાન, વૃત્તિ ધારણ થઈ રહી છે તો એમાં નિષ્ઠ છે. માં પરમ બ્રહ્મ ભજતે ભજંતે બ્રહ્મ વિવાહમ હવે બ્રહ્મેથી અનુસંધાતે, એ પ્રકારે ભજનનો અર્થ શું કરવામાં આવ્યો? મનમાં એ પ્રકારનું અનુસંધાન થઈ રહ્યું છે. ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ પ્રકારનું ભજન છે. એટલે ભક્તિ જ્ઞાનમાં પરિણમે, આ રીતે પરિણમે. ભગવાન પણ જ્યારે કૃપા કરીને ભક્તોને પોતાનું જ્ઞાન આપે ત્યારે ભક્તને આ પ્રકારનું જ્ઞાન થાય. અને અનુભવ કહો, જ્ઞાન કહો, દર્શન કહો, અનુસંધાન કહો, તો માં ભજંતે મારું ભજન કરે છે એવું કહ્યું. એટલે સંક્ષેપમાં કહ્યું, બ્રહ્મ એવાહમ હવે બ્રહ્મ હું જ બ્રહ્મ છું, બ્રહ્મ જ જે પ્રકાર અનુસંધાન કરે છે, કહે છે તજ ભજન પ્રકારમે વાહ. કેવી રીતે ભજન કરે છે? આ પ્રકારે આ જ્ઞાની મહાપુરુષના ભજનનો પ્રકાર ભગવાન કહે છે. મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ માં નિત્યં તુષ્યંતિ ચ રમંતિ ચ. મચ્ચિત્તા ચિત્ત મારામાં જ છે, મદ્ગત પ્રાણા જન પ્રાણ મારામાં જ છે, બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ માં નિત્યં, પરસ્પર બોધ કાપતા, પરસ્પર કથન કરતા મારામાં જ તુષ્યંતિ સંતોષ પામે છે, રમણ કરે છે. એ એમનું ભજનનો પ્રકાર છે. આ રીતે મારું ભજન કરે છે. તો મચ્ચિત્તા શાસ્ત્રાર્થમ શિષ્યાન બોધયંત. એ લોકોનું ભજન શું પ્રકાર છે? જે શિષ્યો છે એને બોધ કરે છે. શેનો? આ શાસ્ત્રના અર્થનો, બ્રહ્મીવાહમ અહમ બ્રહ્મ એથી એનો બોધ કરે છે. પરસ્પરમ, આ પરસ્પરમ ત્યાં જાય છે. પરસ્પરમ બોધયંત શિષ્યાન બોધયંત, પરસ્પરમ કથયંત, પરસ્પરમ એકબીજાને સ્વાનુભવ કથયંત. હું જ બધા એમના કથનનો પણ હું જ વિષય છું, બોધનો પણ હું જ વિષય છું. બુધા મચ્ચિત્તા મયેવ પ્રત્યગ ભિન્ને પરે બ્રહ્મણે ચિત્તમ મદાકાર કારિતમ યેષામ તે. મારામાં પ્રત્યેક અભિન્ન બ્રહ્મમાં જેમનું ચિત્ત છે એટલે મારા આકારની ચિત્તવૃત્તિ, જ્ઞાન વૃત્તિમાં જ, ધ્યાન વૃત્તિ જ જેમના, એનું જ અનુસંધાન છે જેમના ચિત્તની અંદર. ચિત્તમ મદાકાર કાર્યતમ, મારા આકારનો આકાર, મારા આકાર એનો આકાર ધરાવ, મારા આકારનો આકાર ધરાવનારું એનું ચિત્ત. તે મચ્ચિત્ત મદ્ગત પ્રાણા, એ હવે જોવા જેવું છે. જેમના પ્રાણ મારામાં મળી ગયા છે. પેલામાં શું કહ્યું? પ્રાણ એટલે ઇન્દ્રિય સંઘાત કહ્યો. ઇન્દ્રિયો એટલે વાઘ ઇન્દ્રિય, શ્રોત્ર ઇન્દ્રિય, મન વગેરે. હાથ પગ તો જાણે અહીંયા આવતા નથી આ ભક્તિની અંદર, પણ અહીંયા આગળ પ્રાણનો અર્થ પ્રાણ મત ગતા. હા, મત પ્રાણે પ્રાણ જ કહ્યું. મદ્ગત પ્રાણ મદ્ગતા મદભાવમ ગમિતા. પ્રત્યેક વૃત્ત્યા મદાત્મના પ્રવિલાપિતા પ્રાણ ઇન્દ્રિયાદય યેષામ મદ્ગત પ્રાણ.
ટૂંકમાં હવે પ્રાણ પણ મારા સ્વરૂપ જ છે, મત ભાવમ ગમિતા. ટૂંકમાં એમની ઇન્દ્રિયો છે આ બધી વસ્તુઓ, પણ એમના ઇન્દ્રિય પણ રહ્યું જ નથી. જેમની દ્રષ્ટિમાં આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ વગેરે બ્રહ્મસંજ્ઞા કાંઈ જ નથી. જેમની દ્રષ્ટિમાં ઇન્દ્રિયોનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નથી. કારણ કે કહ્યું ને કે આ ઉપાધિમાં અહમ મમ કોઈ પ્રકારનો ભાવ છે નહીં. એટલે મત ગતા મત ભાવમ ગમિતા, મારા ભાવને પ્રાપ્ત થયેલા. એટલે પ્રત્યેક વૃત્યા મદાત્મના પ્રવિલાપિતા. પ્રાણનો પણ હું આત્મા છું, ઇન્દ્રિયનો પણ હું આત્મા છું ને. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો હવાચમ. શ્રોત્રનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, શ્રોત્ર પણ બ્રહ્મ જ છે. યદ વાચા અનુભિજતમ યેન વાગ અભ્યુદ્યતે. આ પ્રકારે પ્રત્યેક વૃત્યા મદાત્મના પ્રવિલાપિતા. આ બધી ઇન્દ્રિયો, આ બધો સંઘાત છે એ વાસ્તવમાં એનો આત્મા પરમાત્મા જ છે. એટલે મદાત્મના પ્રવિલાપિતા પ્રાણા ઇન્દ્રિયાદય. એ પ્રકારે એનો પ્રવિલાપ, જ્ઞાનથી એ બધાનો પ્રવિલાપ થઈ ગયો. ભૌતિક રીતે નહીં, પણ દ્રષ્ટિની અંદર ઇન્દ્રિયો વગેરે બ્રહ્મથી કાંઈ નથી. એટલે ઇન્દ્રિયો બ્રહ્મપણાને પ્રાપ્ત થઈ ગઈ છે હકીકતમાં. પેલામાં બ્રહ્મપણાને પ્રાપ્ત થાય, બ્રહ્મના ભજનમાં એ રત હતી. શ્રોત્રી મારું શ્રવણ કરવામાં આવે, વાઘ ઇન્દ્રિયથી મારું કીર્તન કરવામાં આવે, અહીં તો એટલે મદભાવ એટલે મદ ભક્તિ, મારા ભક્તિને પ્રાપ્ત થયેલા. એ મદભાવ એટલે મારા સ્વરૂપને પ્રાપ્ત થયેલા. કારણ કે ઇન્દ્રિયનું સ્વરૂપ હું જ છું ને છેવટે, તો શ્રોત્રનું શ્રોત્ર હું જ છું. પ્રત્યેક ઇન્દ્રિયો આત્મા એટલા માટે ન તત્ર ચક્ષુર ગચ્છતિ અને વાઘ ગચ્છતિ. ઇન્દ્રિયોની કંઈ ગતિ કેમ નથી કે એમનો આત્મા છું, આત્મામાં ગતિ હોય જ નહીં. એટલે પ્રત્યેક વૃત્યા મદાત્મના પ્રવિલાપિતા પ્રાણા. ટૂંકમાં હવે એમની દ્રષ્ટિમાં ઇન્દ્રિયો વગેરેનો કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું નથી, એ બ્રહ્મભાણાને પ્રાપ્ત થયા. અર્થે એમાં બ્રહ્મનું દર્શન છે. તે મદગત પ્રાણા સંત માં વૃત્યારૂઢમ માં આનંદ અનુભવતુષ્યંતિ. મારા અનુ બ્રહ્મરૂપી એટલે બ્રહ્માત્મા જ્ઞાનથી તુષ્યંતિ, કે આનંદ સ્વરૂપ પરમાત્મા છે ને, માટે જેનો અહમ ભાવ બ્રહ્મમાં જ છે, એ પ્રકારે બ્રહ્મ એ પ્રકારે બ્રહ્માત્મૈક્યની જ વૃત્તિ જાણવા છે. તેથી માં આનંદ રસમ અનુભૂય, હું જે આનંદ એક રસ છું એને આત્મતયા અનુભવ કરીને, કે આત્મતયા જાણીને અનુભવ કરીને તુષ્યંતી. કારણ સંતોષ તો અનુભવમાંથી પ્રાપ્ત થાય, એટલે અનુભવ કહેવામાં આવે. માં આનંદ એક રસ હવે પોતાને આનંદ એક રસ તરીકે એ લોકો અનુભવી રહ્યા છે અને તેની અત્યંત સંતોષ પ્રાપ્ત કરી રહ્યા છે. તુષ્યંતી સંતોષમ વહંતી, અર્થાત સંતોષને પ્રાપ્ત કરે છે. રમંતી છે નિત્યમેવ રમંતી, મય એવ સદા રમંતે છે, અને મારામાં સતત રમણ કરે છે. એટલે કેવું રમણ કરે છે? મામેવ નિત્યમ બોધયંત કથંત કથયંત ધ્યાયંતશ્ચ બુધા કાલમ નયંતી. એમના જીવનની એક પ્રવૃત્તિનું એકમાત્ર કેન્દ્ર હું જ છું. અંતેથી આ જ્ઞાની પુરુષો મારું જ બોધન કરતા હોય, કથન કરતા હોય, ધ્યાન કરતા હોય. અખંડાનંદ મહારાજને કેન્સર થયું હતું, તો પેલા આપણા કે પેલા કયા હતા ભાગવત કથાકાર, એ પોતાનો અનુભવ કહેતા હતા, એ વૃંદાવનમાં ખરા ને મલિક પીઠવાળા, હા રાજેશ્વરાનંદજી, એ કહે કે એ મહાત્માને મળવા જઈએ તો આ સ્થિતિમાં પણ એ આ જ વાતો એમનામાંથી વેદાંતની જ વાતો નીકળતી હોય, એમાં જ રમણ કરી રહ્યા હોય. એટલે મામેવ નિત્યમ બોધયંત, એ તો મારો જ બોધ કરનારા હોય, મારું જ કથન કરનારા હોય, એ તો મારું જ ધ્યાન કરનારા હોય. એ પ્રકારે બુધા કાલમ નયંતી, આમ જ્ઞાની પુરુષ આ પ્રકારે કાળ નું વ્યાપન કરે છે, કાળ વ્યતીત કરે છે મારા માટે.
एवं ब्रह्मवेदां यतीनां स्वभक्तानां स्वभजन प्रकारम् उक्त्वा आ प्रकारे जे ब्रह्मज्ञानियों छे यतियों छे पोताना आवा भक्तो तेषां ज्ञाने नित्ययुक्त एक भक्तिर विशिष्यते। तो ज्ञानी भक्ति की बात करा एक भक्ति ही एक ज एक परमात्मा प्रत्येक जन भक्ति से आत्मतः विशिष्यते सर्वश्रेष्ठ से। इसी प्रकार ज्ञानी भगवान नो सर्वश्रेष्ठ भक्त से उदारा सर्वैते ज्ञानी त्वात्मेव मे मतम मतलब भक्तो श्रेष्ठ तो खरा पर ज्ञानी तुम्हारो आत्मा से। एवं ब्रह्मविदां यतीनां स्वभक्तानां स्वभजन प्रकारम् उक्त्वा हमें जो ब्रह्मी था यति शब्द करता जो ऐसे टीका यार यति कहो सन्यासी कहो यति एटले यति योगी यत्नशील हाँ ब्रह्मज्ञानी यति हो जे स्वभक्त से स्वभजन प्रकारम् उक्त्वा इमना भजन प्रकार कह कह प्रकार कहो मच्चित्ता मद्गत प्राण बोधयन्त परस्परम कथयन्त समान नित्यम तुष्यन्ति जरमन्ति जे न भजन प्रकार कह सब भजन सब भजन प्रकार मुक्त्वा पुताना भजन प्रकार कही ने सो अनुग्रह प्रकार माह ये तो मारो भजन करे से तो हूं कि अनुग्रह करो सो तेषां सतत युक्तानां भजतां प्रीतिपूर्वकं तदामि बुद्धियोगं तं येन मां उपयान्तिते। तेषां सतत युक्तानां आर्थ सतत मारा युक्त छे जोड़ायेला छे मारा निष्ठ छे प्रीतिपूर्वकं भजतां प्रीतिपूर्वक मारो भजन करनारा छे एमने ए बुद्धियोग प्रदान करू छू जेने जे लोको मने प्राप्त करे छे। सतत युक्तानां सततम सर्वदा युक्तानां सतत युक्तानां એટલે सदा सर्वदा એટલે નિરંતર નિત્યપણ આવી ગયું દીર્ઘકાળ પર ગયું આવી જ ગયું એમાં સતતમ સર્વદા યુક્તાના હંમેશા ને સતત મારામાં જ યુક્ત છે। મયી પરે બ્રહ્મણે સદા સમાહિત ચિત્તાનામ જેમની વ્યક્તિમાં બ્રહ્મ સિવાય બીજા કોઈને સ્થાન જ નથી એ પ્રકારની દૃઢ નિષ્ઠા જેમણે પ્રાપ્ત કરી છે। મયી પરે બ્રહ્મણે સદા સમાહિત ચિત્તાનામ જે પરમ બ્રહ્મ છે એમાં જેમનું ચિત્ત એકાગ્ર છે ભજતા મારું ભજન કરનારા એટલે મામય ભજંતિ ભજંતા ભક્તા એવા ટૂંકમાં તો ભજતિ ભજંતિ ભજંતા ભક્તા આગળ કહ્યું કે ભજતિ ભક્તા જે મારું ભજન કરે છે ને ભક્ત કહેવામાં આવે તેષામ ભજતામ ભક્તાના મારું ભજન કરનારને ભક્ત કહેવામાં આવ્યો આ પ્રકારે ભજન કરનાર જે ભક્ત છે તેષામ આ કેવા ભક્તો છે બુધાનામ બ્રહ્મવેદામ જે જ્ઞાની છે બ્રહ્મજ્ઞાની મહાપુરુષો છે પ્રીતિપૂર્વકમ હવે આ પ્રીતિ ભગવાનમાં જન્મી આ પ્રકારે ભક્તો જ્યારે સતત ભગવાનનું ભજન કરે છે ત્યારે ભગવાનમાં પ્રીતિપૂર્વકમ બુદ્ધિયોગમ દદામી હું પ્રીતિથી પ્રેરાયને એમને બુદ્ધિયોગ પ્રદાન કરું છું એવું કહે છે। પ્રીતિપૂર્વકમ પોતાનામાં લગાડે છે પહેલાં પ્રીતિપૂર્વકમ માં ભજતામ પ્રીતિપૂર્વક મારું ભજન કરનાર કહ્યું હવે પ્રીતિપૂર્વક એમને હું દદામી બુદ્ધિયોગમ તમ ત્યાં લેવામાં આવ્યું પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ એ બુદ્ધિ પ્રીતિપૂર્વક હું એમને એ યોગ બુદ્ધિયોગ પ્રદાન કરું છું જેનાથી તેઓ મને પ્રાપ્ત કરે એ વસ્તુ કરવામાં આવ્યો આપણે જોઈશું આગળ પછીના ક્લાસમાં। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ॐ शान्ति शंकरं शंकराचार्यं केशवं बादरायणं
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः श्री गुरुभ्यो नमः हरि ओम।